नमस्कार आदाब सत श्री अकाल दिस इज आरजे VEER बोले तो वीर मेरे यार रहा अने आजे तो मतलब कई नवू छे के रेडियो पर आरजे संभळाय एना पछी देखाय भी छे तो जोवानी मजा लो अने आजे तो घणी बधी एवी चर्चाओ थवानी छे जे जाणीने तमने घणु शीखवा मळशे। सौप्रथम तो मारी साथे आजे अहींया स्टूडियो नी अंदर उपस्थित छे डॉक्टर केयूर भट्ट साहेब उपस्थित छे। एकवार जोरदार તાળી હું જ પાડી દઉં કારણ કે આજુબાજુમાં બીજા વધારે લોકો નથી અને એમની સાથે સાથે ડોક્ટર ધવલ માંગુકિયા પણ આપણી સાથે છે તો ડોક્ટર ધવલ માટે પણ એકવાર તાળીઓ। અને સીડ્સ હોસ્પિટલમાં થી બંને ડોક્ટર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને પેટ અને પેટના કોઈ પણ જાતના કેન્સર કે એવા કોઈ રોગો હોય તો એના ઓપરેશનના નિષ્ણાંત ડોક્ટરો મારી સાથે અહીંયા ઉપસ્થિત છે તો ઓબ્વિયસલી મારા પ્રશ્નો પણ એ જ રિલેટેડ રહેવાના છે કે જેને આપણે ઘણા બધા લોકો એને ઇગ્નોર કરી દેતા હોય છે કે ભાઈ ઠીક છે હવે સમજે આમાં તો શું થાય એવું તો કંઈ થતું નહીં હોય કારણ કે ભારતમાં બધી જ બીમારીઓ સાથે આપણું આવું છે કે દોસ્તી છે એમ કે આ આપણું ચાલ્યા કરે છે પણ દોસ્તી નહીં એની સાથે પ્રેમ વધારવાની જરૂર છે કઈ રીતે હું તમને સમજાવું। સૌથી પહેલો પ્રશ્ન ડોક્ટર ધવલને સર કે આ જે કેન્સર છે મોટા આંતરડાનું કેન્સર એ શું છે એક્ઝેક્ટલી એમાં શું થતું હોય અને કઈ રીતનું એ હોય છે? કેન્સર આમ તો કોમન શબ્દ છે લગભગ બધાને જાણકારી હશે જ પણ મોટા આંતરડાનું કેન્સર એક એવું કેન્સર છે કે જે યુઝ્યુઅલી પેટમાં હિડન ઓર્ગનને કારણે થોડુંક વધારે તકલીફ આપી શકે છે કેમ કે ઘણી વખત એ પ્રોપર સ્ટેજમાં ડિટેક્ટ થતું હતું નથી। કેન્સર જેમ બધા જાણે છે એમ જ એ બેઝિકલી એક એબનોર્મલ કે જે કુદરતી નથી પણ અલગ રીતે ઉદ્ભવતી એક ગાંઠ કહેવાય કે જે બીજા અંગોની જેમ મોટા આંતરડામાં ડેવલપ થાય છે અને જે ધીમે ધીમે યુઝ્યુઅલી એ મોટાભાગના કેસમાં યુઝ્યુઅલી જેમ આપણે મસો કહીએ એટલે મસાથી સ્ટાર્ટ થાય અને ધીમે ધીમે એ એબનોર્મલ રીતે આગળ વધે મોટી થાય અને કેન્સરના સ્વરૂપે એ ડિટેક્ટ થતી હોય છે। ઓકે તો આ છે ભાઈ મોટા આંતરડાનું કેન્સર। ત્યારબાદ હવે મારો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ છે ડોક્ટર કેયુરને કે સર આની અંદર નુકસાનના પરિબળો શું શું છે કયા કારણો છે જેના કારણે આ કેન્સર થતું હોય છે? વેલ એઝ સચ મોટા આંતરડાનો કેન્સર થવા માટે કોઈ ફિક્સ કારણો નથી કે જેમ તંબાકુ ખાવાથી મોઢાનું કેન્સર થાય કે ભાઈ ડ્રિંક કરવાથી ફલાણી બીમારી થાય એવું કોઈ ફિક્સ કારણ હોતું નથી પણ એટલું ચોક્કસ છે કે કેટલાક સિચ્યુએશનમાં એ આનુવંશિક હોઈ શકે કેટલીક બીમારીઓની અંદર એ ફેમિલીની અંદર પણ હોઈ શકે પણ આજકાલ જે સૌથી વધારે આ વસ્તુનો ઇન્સિડન્સ જોવા મળે છે એનું એક અગત્યનું કારણ છે વેસ્ટર્નાઇઝેશન ઓફ ડાયટ કે આ વસ્તુની બીમારી આજની તારીખમાં યુએસએ અને વેસ્ટર્ન વર્લ્ડમાં બહુ કોમન છે આપણે પણ ધીમે ધીમે એ જ ડાયટ તરફ જઈ રહ્યા છીએ તો ના પગલે કદાચ આપણા દેશમાં પણ એને લગતા ઇન્સિડન્સીસ હવેના સમયની અંદર વધી રહ્યા છે તો ડાયટ કબજિયાત ફેમિલી હિસ્ટ્રી વગેરે કારણો એને માટે જવાબદાર હોઈ શકે છે। રાઈટ, મતલબ આપણે જેને સુરતી લાઈફસ્ટાઈલ નામ આપીએ છીએ ને જે ફોરેનથી અહીંયા આવી અને અહીંયા પછી આપણે એનો ઉપયોગ કંઈક અલગ રીતે કરવા માંડ્યા તો એવા લોકો માટે આ નુકસાનકારક વસ્તુ થઈ રહી છે। અચ્છા તો જે રીતે સાહેબે કીધું એ જ રીતે સર તમને આના પછીનો પ્રશ્ન કે શું આ કેન્સર ભારતીયોમાં કોમન છે? આમ આ પ્રશ્નનો જવાબ ના પણ આવી શકે અને હવે હા પણ આવી શકે। મોટા દરના કેન્સર તમે જો વર્લ્ડવાઈડ જોવા જાઓ તો અત્યારે લગભગ સેકન્ડ કે થર્ડ નંબર પર આવે છે ડેથ માટે કેન્સરના કારણે। ઇન્ડિયામાં આ એટલું બધું કોમન નથી પણ એનું એક કારણ એ પણ છે કેમ કે આપણી મોટાભાગની જે વસ્તી છે તે લગભગ ગામડામાં વસે છે કે ત્યાં હજુ ડિટેક્શન નિદાન માટેના સાધનોનો કે બીજો કોઈ ઉપાય કે પર્યાય હોતો નથી પણ જે હવે અમે છેલ્લા રિસન્ટ વર્ષોમાં જોયું છે અમે સીડ્સ હોસ્પિટલમાં જ લગભગ એટલા બધા પ્રમાણમાં કેમ કે ટર્શરી સેન્ટર છે ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવે છે અમારી પાસે રેફર થાય છે અમે નંબર્સ હવે ઘણા બધા જોઈએ છે એટલે કદાચ હવે હું એમ કહી શકીશ કે આપણું ડેટા સિસ્ટમ એટલું સ્ટ્રોંગ નથી પણ જો આર્બિટરી જોવા જઈએ તો એ ઇન્ડિયામાં પણ હવે એટલું જ કોમનલી જોવા મળે છે અને જાગૃતતાની ખૂબ જ જરૂર છે। રાઈટ, ક્યા વાત હે, મતલબ છે કે નહીં એ ચેક કરાવતા રહેશો તો ખબર પડશે કે છે કે નહીં તકલીફ। અચ્છા તો આ જે તકલીફની આપણે વાત કરી રહ્યા છે સર શું આને અટકાવવું પોસિબલ છે શક્ય છે અને જો હા તો કઈ રીતે? કેન્સરને થતું અટકાવવું હજુ સુધી કોઈ પણ પદ્ધતિ દ્વારા કોઈ પણ કેન્સર માટે શક્ય બન્યું નથી એટલે અટકાવવું શક્ય નથી પણ કેટલાક પરિબળો છે જે આપણે બદલી શકીએ જેથી કરીને એની માત્રા વધે નહીં। સારો ખોરાક લેવો, હેલ્ધી ડાયટ લેવું, ગ્રીન લીફી વેજીટેબલ્સ વધારે ખાવા, બ્રેડ્સ અને બેકરી આઇટમ્સનો ઉપયોગ ઓછો કરવો, કોન્સ્ટિપેશન અવોઈડ કરવું વગેરે વસ્તુઓ કરી શકાય પણ છતાંય એના આ વસ્તુ કરવાથી નહીં જ થશે એવી કોઈ ગેરંટી હોતી નથી। ઓકે તો કોલોરેક્ટલ કેન્સર એટલે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ આંતરડાનું કેન્સર
એના લક્ષણો શું હોય, લાઈક પહેલેથી ખબર પડે કેવી રીતે કે એના કોઈ લક્ષણો હોય છે કે જેના દ્વારા આપણે ધારણ કરી શકીએ કે ભાઈ હા આ આ કારણ છે જેના કારણે આ થયું? આ સવાલ સારો છે પણ એનો જવાબ જરાક બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે. હું જે કંઈ પણ લક્ષણો કહીશ અને એ એટલા બધા સામાન્ય લક્ષણો છે કે કોઈ પણ માણસ પોતાના પર અપ્લાય કરી અને કેન્સરના એ કરી શકે, એટલે જેથી આ સવાલનો જવાબ સાંભળીએ પણ સમજીએ. પણ આમ જોવા જઈએ તો કોઈ પણ રીતે જ્યારે મોટા આંતરડાના કેન્સર થાય તેનો બહુ જ કોમન જે સિમ્ટમ છે એ તો બ્લીડિંગ થવું, અથવા તો જસ્ટ તમારી જે મોશન પાસ કરવાની જે રૂટીન આદત છે તેમાં ફેરફાર થવો. આ બે બહુ જ રૂટીનલી અને સામાન્ય સંજોગોમાં જોવા મળતા લક્ષણો છે. પણ એ પણ જાણવું એટલું જરૂરી છે કે એકદમ નોન કેન્સર વાળી બીમારીઓ પણ આ રીતના લક્ષણો જોવા મળે છે, જેથી એને સમજવું અને એનાથી ગભરાવું જરૂર નથી. પણ એક વસ્તુ બહુ જરૂરી છે કે આવા કે લક્ષણો દેખાય તો તરત તમે ડૉક્ટરને મળી શકો છો. બીજા પણ લક્ષણો જેવા કે કોઈ કારણ વગરનો વેટ લોસ થવો, પેટમાં દુખાવો હતો, પેટ ફૂલી જવું, આ બધા પણ લક્ષણો યુઝ્યુઅલી મોટા આંતરડાના કેન્સરમાં જોવા મળે છે. ઓકે, હવે સર એક મહત્વનો પ્રશ્ન કે આના વિશે પેલું જે સ્ક્રીનિંગ થતું હોય છે, એટલે કે પહેલેથી આપણે જાણી શકીએ કે તમને કંઈ થઈ રહ્યું છે કે નહીં, એનું ચેકિંગ જે થતું હોય છે એની પ્રોસેસ શું છે અને કઈ રીતે થઈ શકે? કરેક્ટ. સો હજુ આપણા દેશની અંદર આ વસ્તુનું જે રીતે ધવલભાઈ કીધું એ રીતે ડેટાબેસ કે સિસ્ટમ અવેલેબલ નથી. આપણને એક્ઝેક્ટલી એ પણ નથી ખબર કે ખરેખર દેશમાં આ પ્રોબ્લેમનું મેગ્નિટ્યુડ એટલે એની વિશાળતા કેટલી છે આપણને ખ્યાલ નથી. પણ ડેફિનેટલી ધીમે ધીમે એનો ઇન્સિડન્સ વધી રહ્યો છે. તો એ ઝડપથી પકડવા માટે અથવા તો એવા વ્યક્તિઓની અંદર કે એવા ફેમિલીની અંદર કે કદાચ જેમના ફેમિલી હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ હોય કેન્સરની, એવા વ્યક્તિઓ માટે અથવા તો 50 કે 60 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ માટે આપણે એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપી જેને કહેવાય કે મોટા આંતરડાની અંદર આપણે દૂરબીન નાખીને આખા મોટા આંતરડાની તપાસ કરી શકીએ, એ દ્વારા જો આ કેન્સર હોય તો એને ખૂબ જ અર્લી સ્ટેજની અંદર ડિટેક્ટ કરી શકાય છે. એટલું અર્લી કે એના દ્વારા આવતા લક્ષણો આપણને ખબર પડે એનાથી પણ પહેલું. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્ક્રીનિંગ. સો એ આવા વ્યક્તિઓએ કરાવવું જોઈએ કે જેની ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય, અને એના માટેની સિમ્પલ સરળ પદ્ધતિ છે કોલોનોસ્કોપી કરી અને આપણે એનું ડિટેક્શન કરી શકીએ. ક્યાં વાત હૈ. તો હવે મુદ્દાનો પ્રશ્ન પર હું આવી રહ્યો છું કે સર આવી કોઈ તકલીફ થઈ રહી છે, ખબર પડી ગઈ કે તકલીફ છે, તો હવે એની સારવાર કઈ રીતે કરવી? દરેક સારવાર લગભગ જે પણ કેન્સર છે તેના સ્ટેજ ઉપર આધારિત હોય છે, એટલે સારવારના મલ્ટિપલ ઓપ્શન્સ છે. પણ કોઈ પણ કેન્સરનો જે બેસ્ટ ઈલાજ જે છે તે ઓપરેશન છે, જે શરીરના કોઈ પણ ભાગમાં હોય અમુક કેન્સરોને છોડીને. સેમ રીતે જ્યારે પણ મોટા આંતરડાનો કેન્સર જો ડિટેક્ટ થાય અને જો એ ઓપરેશનના સ્ટેજમાં હોય તો ઓપરેશન એનો સૌથી બેસ્ટ ઈલાજ છે અને તેને જડમૂળમાંથી આરામથી કાઢી શકાય છે અને નોર્મલ લાઈફ પણ આપી શકાય છે. અમુક સ્ટેજ જ્યારે એ આગળ વધી જાય તો એવા કિસ્સાઓમાં અમે સાથે કીમોથેરાપી અથવા રેડિયોથેરાપીનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. રાઈટ. અચ્છા સર, તો માની લો કે તમે કીધું કે સર્જરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો જો સર્જરી કરવી હોય તો એની અંદર કંઈક બે રીતની સર્જરી આવતી હોય છે, કે એક ઓપન સર્જરી અને બીજું લેપ્રોસ્કોપી સર્જરી. તો આ બેની અંદર શું ફરક છે અને કઈ કરવી જોઈએ, કઈ રીતે ડિસાઇડ કરી શકાય? રાઈટ. સો જે રીતે બાકી તમામ ફિલ્ડની અંદર ધેર ઇઝ એન ઇવોલ્યુશન, જે રીતે ઉત્ક્રાંતિ આવતી જાય છે, એ જ રીતે કી હોલ કે લેપ્રોસ્કોપિક સર્જરી કે 3D સર્જરી એ ઓપરેશનમાં ઓપરેશન કરવાની પદ્ધતિનું એક ઇવોલ્યુશન છે. સો જૂની પદ્ધતિ પ્રમાણે સ્ટાન્ડર્ડ પેટ પર ચીરો મૂકીને આપણે ઓપરેશન કરીને મોટા આંતરડા કે કોઈ પણ વસ્તુના કેન્સરનું આપણે ઓપરેશન કરતા હતા. આજના મોડર્ન જમાનાની અંદર આપણી પાસે આ વસ્તુની અવેલેબિલિટી છે કે જે દ્વારા આપણે પેટની અંદર માત્ર દૂરબીન 5 mm 7 mm જસ્ટ સાઇઝ ઓફ અ પેન યુ કેન ઇન્સર્ટ ઇન ટમી પેટની અંદર નાખી અને એના દ્વારા આખું ઓપરેશન કરી અને આખું કેન્સર આપણે કાઢી શકીએ છીએ. તો એનો ફાયદો એ છે કે ઓપરેશન સહજતાથી થાય છે, મેગ્નિફિકેશન સાથે થાય છે, રિકવરી ફાસ્ટ આવે છે અને આપણે આપણી બેક ટુ નોર્મલ લાઈફની અંદર જલ્દી ઘરે જઈ શકીએ છીએ. ઓપરેશન પછી દુખાવો નથી થતો કે નહીવત થાય છે. સો એના ઘણા બધા ફાયદા છે કે જો આપણે લેપ્રોસ્કોપી કે કીહોલ દ્વારા કરીએ તો એ આપણે માટે ફાયદાકારક વસ્તુ છે. રાઈટ. તો આવી તકલીફ અગર કોઈને થઈ છે તો આની માટે પરફેક્ટ સારવાર કેન્દ્ર શોધવું કઈ રીતે, ક્યાં જવું, કેવી રીતે શોધવું, કેવી રીતે જાણવું કે પરફેક્ટ કયું છે અને કેવી રીતે જવું ત્યાં? મેં તમને આગળ વાત કરી તેમ કે લગભગ જો કોઈ પણ દર્દીને આ લક્ષણો જણાય તો તમે કોઈ પણ તમારા આજુબાજુના ફિઝિશિયન કે સર્જનને મળી અને તેની તપાસ કરાવી શકો. અને એક વખત જેમ નિદાન પાકું થાય પછી આ રીતના સેન્ટર્સ કે એ રીતે સિલેક્ટ કરી શકે જે તમને કોમ્પ્રિહેન્સિવ કે દરેક પ્રકારની ટ્રીટમેન્ટ તમને અવેલેબલ થઈ શકે અને ત્યાં દરેક પ્રકારની તપાસ થઈ શકે. જેમ સાહેબ વાત કરી
કે આ આંતરડા કે મોટા આંતરડાના કેન્સર માટે એન્ડોસ્કોપી, સર્જરી, સીટી સ્કેન આ દરેક વસ્તુ ખૂબ જરૂરી છે. અને આવું એક કોમ્પ્રિહેન્સિવ સેન્ટર્સ છે કે જ્યાં આખી ટીમ એટલે કે સર્જન, ફિઝિશિયન, મેડિકલ ઓન્કોલોજીસ્ટ કે રેડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ જ્યાં અવેલેબલ છે એવી જગ્યા પર સિલેક્ટ કરી અને તમે કમ્પ્લીટ સારવાર મેળવી સંપૂર્ણ રીતે સારા થઈ શકે છે. ક્યાં વાત હૈ. અચ્છા, લાસ્ટમાં આમ તો અમારો જવાબ આવી ગયો, પણ તે છતાં હજી એકવાર મારે દિલના સેટિસ્ફેક્શન માટે કે આ જે કેન્સર છે, મોટા આંતરડાનું કેન્સર, એ કેન્સર સંપૂર્ણ રીતે મટી શકે એવું પોસિબલ છે કે નથી? અગેન એનો જવાબ પણ હા અને ના. કોઈ પણ કેન્સર સામાન્ય રીતે, પછી મોટા આંતરડાનું કે શરીરનું કોઈ પણ હોય, એના ચાર સ્ટેજ હોય છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. યુઝ્યુઅલી ફર્સ્ટ અને સેકન્ડ એટલે જેને આપણે અર્લી સ્ટેજ કેન્સર કહીએ, ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં જો મોટા આંતરડાનું કેન્સર ડિટેક્ટ થાય તો નિયરલી એવું કહી શકાય કે એ 100% મટી ગયું ઓપરેશન દ્વારા જ. કદાચ એમાં કીમોથેરાપીની પણ જરૂર હોતી નથી. ત્રીજા તબક્કામાં જો જનરલી કેન્સર હોય અને ફેવરેબલ ઇટિયોલોજી હોય, કીમોથેરાપી પણ આપીએ, તો એવા સિચ્યુએશનમાં બી લગભગ 80-90% પેશન્ટની અંદર આપણે 100% ક્યોર મેળવી શકીએ. પણ જેમનું ડિટેક્શન જ એટલે જે જાણ જ જો આપણને ચોથા તબક્કામાં થઈ હોય તો એને કમ્પ્લીટલી મટાડવું આપણે માટે થોડું મુશ્કેલ છે. સો એટલે જ કહેવાય છે કે જેટલું જલ્દી આપણે ડિટેક્ટ કરીએ એટલું સારું ટ્રીટમેન્ટ આપણે એમને આપી શકીએ છીએ. રાઈટ. તો આમાં મુદ્દાની વાત તો એ છે કે ડૉક્ટર કેયુર ભટ્ટ અને ડૉક્ટર ધવલ માંગુકી આપણી સાથે છે કે જે પેટના અને પેટના કોઈ પણ જાતના રોગોના નિષ્ણાંત છે, ઓપરેશનના નિષ્ણાંત છે. તો સર, એક આખરી મેસેજ તમારા બંને તરફથી એક એક લાઈનનો અગર હું માંગુ કે જે લોકોને પેટની જે પણ તકલીફો થતી હોય, કારણ કે સુરતીઓને આઈ થિંક સૌથી વધારે થતી હશે અગર ભારતમાં કશે થતી હશે તો, કારણ કે આપણે તે બધા ખાવાના ફૂલ શોખીન લોકો છે અને ગુજરાતીઓ ખાસ કરીને, એવું એવું નહીં કે એકલું સુરત, આખું જ ગુજરાત, ગુજરાતીઓ બધા જ ખાવાના શોખીન. કારણ કે બહાર બી આપણે ફરવા જઈએ તો પેલું ટેન્શન એ છે કે ખાવાનું બરાબર મળે કે નહીં. તો આ રીતના જે લોકોનો શોખ હોય છે એ લોકો માટે તમારા તરફથી શું મેસેજ છે? વોટ યુ વોન્ટ ટુ ટેલ ધેમ? ઓનલી સિંગલ મેસેજ કે જે શરૂઆતમાં ધવલભાઈએ કીધું એમ, તમારી રૂટીન હેબિટ, ડાયજેશન એઝ વેલ એઝ મોશન, એમાં કરતાં કંઈ પણ વિચલિત થાય, સ્પેશિયલી 30-40 વર્ષની ઉંમર પછીની ઉંમરે, તો ડૉક્ટરનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ. બ્રેડ ખાધા એટલે મને કબજિયાત થઈ ગઈ, મોટે ભાગે એવું હોતું નથી, પાછળ કંઈક મોટું કારણ હોઈ શકે છે. સો સિમ્પલમાં સિમ્પલ વસ્તુને પણ ઇગ્નોર કરવી જોઈએ નહીં, કારણ કે શરૂઆતના લક્ષણો બિલકુલ વેગ જ હોય છે, એમાં કોઈ સ્પેસિફિક રીઝન હોતું નથી. સો બેટર નોટ ટુ ઇગ્નોર એનીથિંગ. ને આપણા ભારતમાં તો પાછું એવી રીતે કહેવાય કે પેલા પેટનો રસ્તો દિલથી થઈને નીકળે, એટલે પથરીઓ પાછું વધારે પ્રેમથી સારું સારું બનાવી બનાવીને ખવડાવે, અને બીજા દિવસે પેટમાં દુખે ગયા તો પત્નીનો પ્રેમ છે. પણ એ સમજવાની જરૂર છે કે પત્નીને જીવનભર પ્રેમ કરી શકો ને એના માટે ધ્યાન રાખવું જરૂરી છે. યસ સર, તમારા તરફથી કંઈક મેસેજ? હું જરા લાઇટર મોડમાં ગઈશ. સુરતીઓ માટે પર્ટિક્યુલરલી, જમવાનું, ટેસ્ટ બધું એન્જોય કરો. તકલીફ થાય અમે બેઠા છીએ અને સારા કરવા માટે સક્ષમ છીએ. ક્યાં વાત હૈ. વાહ. તો આ હતા મારી સાથે ડોક્ટર કેયુર અને ડોક્ટર ધવલ. મજા આવી, આનંદ થયો જાણીને, ઘણું બધું જાણ્યું મેં, અને સુરતીઓ અને ગુજરાતીઓ સુધી આ વાત પહોંચાડવાની કોશિશ થઈ રહી છે. તો આઈ હોપ કે તમને ઘણી બધી મદદ આનાથી મળી હશે, ને આવી મદદ રેડિયો સિટી હંમેશા કરતું રહેશે, કારણ કે આપણે તો એમ બી કહીએ છીએ કે રગ રગ મેં દોડે સિટી. તો આ તો શરીરની રગ રગની વાતો આપણે કરી નાખી, અને રગ રગ સુધી જે લોહી, ખોરાક બધું જે પહોંચતું હોય છે એ પેટના કારણે. તો આપણું જે મેઇન મશીન છે એની તાકાત વધારો, અને આવા જે નિષ્ણાંત ડોક્ટરો છે એમની સલાહ, સૂચન અને સારવાર માટે એમને મળતા રહો. બાકી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.